નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષિત એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. પ્રસ્તાવના એટલે કે પ્રાથમિક માહિતી કે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું, તેનું ઉદાહરણ આપી સમજાવો. તો ચાલો જોઈએ કે આપણા રોજિંદા જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ, જેવી કે ઉનાળા દરમિયાન દૂધને વાતાવરણમાં જો ખુલ્લું મૂકી રાખીએ તો તેમાં પરિવર્તન થાય છે, એટલે કે આપણી ભાષામાં કે દૂધ ફાટી જાય છે. આ એક રાસાયણિક પ્રક્રિયા જ છે. ત્યારબાદ ક્ષારણની ક્રિયા થવી, એટલે કે લોખંડની ખીલી, તપેલા અથવા તો સ્ટીલના વાસણો ભેજવાળા વાતાવરણના જો સંપર્કમાં આવે તો તે કાટી જવાની ઘટના બનતી હોય છે, એટલે કે આપણે આવી ઘટનાને ક્ષારણની ક્રિયા કહેવાય છે. આ મુખ્યત્વે ચોમાસા દરમિયાન વધુ જોવા મળતું હોય છે કે ચોમાસામાં કોઈપણ ભેજવાળી સપાટી પર જ્યારે લોખંડ સંપર્કમાં આવે ત્યારે તે કાટી જતું હોય છે. ત્યારબાદ જોઈએ કે આથોણની ક્રિયા થવી, એટલે કે દ્રાક્ષનું આથોણ થવું, એટલે કે આથવાવું, અથવા તો દ્રાક્ષમાંથી શું બનવું, આલ્કોહોલનું બનવું. એટલે કે કહી શકાય કે આથોણ એટલે કે કાર્બન ડાયોક્સાઇડની હાજરી અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય છે. ત્યારબાદ છે પાચનની ક્રિયા થવી, એટલે કે આપણા શરીરમાં ખોરાકનું શું થવું, પાચન થવું. અને છેલ્લે છે શ્વાસોશ્વાસની ક્રિયા થવી. આ બધી જ પ્રક્રિયાઓ છે જેને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય છે. એટલે આ બધી પ્રક્રિયા ઉપરથી એવું કહી શકાય કે જે પ્રક્રિયા દરમિયાન ભૌતિક ફેરફાર થાય તો તેવી પ્રક્રિયાને ભૌતિક પ્રક્રિયા કહેવાય. જ્યારે જે પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ફેરફાર થાય તો તેવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર રાસાયણિક પ્રક્રિયા વિશે જ અભ્યાસ કરવાનો છે, ભૌતિક પ્રક્રિયા વિશે નહીં. તો આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ, બરાબર. તો કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં પહેલી જ છે કે લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 અને Ca એટલે કે પોટેશિયમ આયોડાઇડ, આ બંનેને જ્યારે આપણે બંને પ્રક્રિયકોને જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે નિપજ સ્વરૂપે આપણને PbI2 એટલે કે લેડ આયોડાઇડ અને KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ મળે છે. અહીંયા આપણે જોઈ શકાય છે કે પોટેશિયમ આયોડાઇડ છે એનો રંગ કથ્થઈ રંગનો હોય છે, બરાબર. તો નિપજ દરમિયાન તેનો રંગમાં પરિવર્તન થાય છે કે લેડ આયોડાઇડ બને છે જેનો રંગ કેવો હોય છે, પીળો. એટલે કે અહીંયા રંગમાં થતું જે કે પરિવર્તન છે એટલે કથ્થઈમાંથી પીળો બને છે રંગ. આ જે પ્રોસેસ છે એને શું કહેવાય, રાસાયણિક પ્રક્રિયાઓ. ત્યારબાદ બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો કે મેગ્નેશિયમની પટ્ટી લઈએ આપણે, તેને ચીપિયા વડે પકડીએ અને હવામાં જ તેને સળગાવીએ તો તેમાંથી જે રાખ મળે છે આપણને એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO મળે છે, બરાબર. તો આ પણ એક પ્રોસેસ છે જેને આપણે શું કહેવાય છે કે રાસાયણિક પ્રક્રિયાનો જ એક ભાગ ગણાય છે. એટલે કે મેગ્નેશિયમની પટ્ટી જેને હવામાંના ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા તે મુખ્યત્વે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે રાખ, વ્હાઇટ કલરની રાખમાં રૂપાંતરિત થાય છે, બરાબર. આ પ્રોસેસ દરમિયાન આપણે એક સાવચેતી રાખવાની હોય છે, એ છે કે આપણે આંખ આડા ચશ્મા પહેરવા જરૂરી છે, કારણ કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે જ્યારે સળગાવીએ છીએ ત્યારે ખૂબ જ ઝગારા મારે છે, બરાબર. ઝગારા મારે છે એટલા માટે આપણે આંખની સાવચેતી રૂપે આપણે આંખ આડા ચશ્મા પહેરવા જરૂરી છે. અહીંયા આપણે જોઈએ તો અહીંયા સમીકરણ સંતુલિત નથી, તો આપણે સમીકરણને સૌથી પહેલાં સંતુલિત કરીશું. અહીંયા જોઈએ તો કે લેડનો એક અણુ છે પ્રક્રિયામાં, જ્યારે નિપજ દરમિયાન પણ લેડ કેટલા છે, એક છે. નાઇટ્રોજનના અહીંયા બે છે, અહીંયા પણ જોઈએ તો નાઇટ્રોજન કેટલા છે, એક છે, બરાબર. તો આપણે એને કેટલા કરીશું, બે. અહીંયા જોઈએ તો ઓક્સિજનના કેટલા અણુ છે, તો કે 6 અણુ છે, 3 × 2 = 6. જ્યારે અહીંયા જોઈએ 3 × 2 = 6 ઓક્સિજનના અણુ છે, બરાબર. પ્રક્રિયક દરમિયાન પ્રક્રિયકમાં જોઈએ તો પોટેશિયમ કેટલા છે, એક છે. અહીંયા અહીંયા આપણે જોઈએ તો કે કેટલા છે, બે છે. તો અહીંયા આપણે કેટલા કરવા પડશે, બે. અને આયોડિન જોઈએ તો કે આયોડિન પણ કેટલા છે, બે છે. અહીંયા આપણે કેટલા છે, બે છે. એટલે કે આ સમીકરણ કેવું છે, સંતુલિત છે. જે આપણે આગળના નેક્સ્ટ ટોપિકમાં આ જ જોવાનું છે, સંતુલિત કેવી રીતે કરવું, સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. ત્યારબાદ બીજું એક એક્ઝામ્પલ છે કે મેગ્નેશિયમ છે, બરાબર. અહીંયા એક છે, જ્યારે અહીંયા પણ જોઈએ નિપજ દરમિયાન પણ મેગ્નેશિયમ એક છે. ઓક્સિજન જોઈએ તો અહીંયા બે છે, અહીંયા એક છે. તો આપણે અહીંયા કેટલા કરી દઈશું, બે. અહીંયા બે ઓક્સિજન થઈ ગયા, અહીંયા પણ બે થઈ ગયા, પણ અહીંયા મેગ્નેશિયમ બે થઈ ગયા તો અહીંયા એક છે, તો અહીંયા કેટલા કરી દઈશું, બે. એટલે કે આ સમીકરણ પણ કેવું થઈ ગયું, સંતુલિત. અને છેલ્લું એક્ઝામ્પલ છે કે આપણે ઝીંક
એક બીકર લેવાનું છે, એની અંદર ઝીંક ધાતુના કેટલાક ટુકડા નાખવાના છે અને એની અંદર H2SO4 એટલે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખીશું. બરાબર, આ બંને પ્રક્રિયકોને ભેગા કરીશું અને આપણને નિપજ સ્વરૂપે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ, પરપોટા સ્વરૂપે આપણને વાયુ નીકળતો દેખાય છે, એ છે H2 વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ. બરાબર, અને જે બીજો આપણને નિપજ મળે છે એને કહેવાય ઝીંક સલ્ફેટ. બરાબર, એટલે ઝીંક પ્લસ H2SO4 એટલે વિલ ગીવ્સ ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન ગેસ. અહીં આપણે સમીકરણ જોઈએ તો એમાં સંતુલિત કરીએ તો ઝીંકનો એકણું અહીંયા એક, હાઇડ્રોજનના કેટલા છે બે, અહીંયા બે, સલ્ફરનો એક, અહીંયા એક, ઓક્સિજનના ચાર, તો અહીંયા પણ ચાર. એટલે કે જે પ્રક્રિયા દરમિયાન આપણે બધી રાસાયણિક પ્રક્રિયા જોઈ એના તારણ પરથી ખબર પડે કે પદાર્થની જો અવસ્થા બદલાય, બરાબર, અવસ્થા એટલે કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, બરાબર, આ ઉપરાંત તાપમાનમાં પરિવર્તન થાય, તાપમાનમાં પરિવર્તન એટલે કે અહીંયા આપણે જ્યારે આ બંને પ્રક્રિયકોને જ્યારે ભેગા કરીએ છીએ બીકરમાં, ત્યારે નિપજ દરમિયાન આપણે જ્યારે આ બીકરને આપણે ટચ કરીશું તો આપણને કેવું લાગશે, ગરમ, એટલે કે તાપમાનમાં પરિવર્તન થાય છે. પછી વાયુ ઉત્પન્ન થાય, અહીંયા કયો વાયુ ઉત્પન્ન થયો, હાઇડ્રોજન. અને છેલ્લું રંગમાં પરિવર્તન થાય. બરાબર, રંગમાં પરિવર્તન એટલે કે આપણે લેડ નાઇટ્રેટવાળું ઉદાહરણ જોયું તેમાં પણ રંગમાં પરિવર્તન થતો હતો, કથ્થઈમાંથી યલો થતો હતો. બરાબર, તો આ બધી જ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો આ ચાર પ્રકારના ફેરફાર જોવા મળતા હોય તો એ બધી જ રાસાયણિક પ્રક્રિયા, એવી બધી જ પ્રક્રિયાઓને શું કહેવાય છે, આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.